કહેવાય છે જળ એ જ જીવન છે, પણ જ્યાં જળ મૃગજળ બની જાય ત્યાં જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે દરેક પળે સંઘર્ષ કરવો પડે છે. આવી જ હાલત હળવદના શક્તિનગર ગામની થઈ છે. આ ગામના લોકો તંત્રના પાપે ઘણા સમયથી પાણીની એક એક બૂંદ માટે રીતસર જ્યાં ત્યાં વલખા મારી રહ્યા છે. જો કે વર્ષો પહેલાં તંત્રએ આપેલા આશ્વાસનને કારણે ગામ લોકોએ પાણી માટે ટાંકો બનાવ્યો હતો, પણ તંત્રએ આજ દિન સુધી તેમાં નર્મદાનું પાણી ઠાલવ્યું નથી. હવે બોરના પાણી પણ ઊંડા જતા રહેતા ગામ લોકોને પાણીની વ્યવસ્થા કરવામાં ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની આવી વિકટ સ્થિતિ હોવા છતાં ગ્રામજનોને અંતરના નિર્ભર તંત્રને સાંભળાતું નથી. હળવદ તાલુકાના સુખપર ગામ પંચાયત હેઠળ આવતા શક્તિનગર ગામ વર્ષોથી તંત્રના પાપે તરસ્યું છે. આ ગામમાં પાણીની કોઈ વ્યવસ્થા નથી. વર્ષો પહેલાં ગામ લોકો બોરમાંથી પાણીની જરૂરિયાત પૂરી કરતા હતા, પણ બોરનું ક્ષારયુક્ત પાણી હોવાથી ગામ લોકો પથરીના રોગનો શિકાર બન્યા હતા. આથી ગામ લોકોએ જવાબદાર તંત્ર સમક્ષ પીવાનું શુદ્ધ પાણી આપવાની માંગ કરી. તેથી તંત્ર જે તે સમયે ગામ લોકોએ જાતે સ્વખર્ચે પાણીનો ટાંકો બનાવી લેવાની વાત કરી હતી અને આ પાણીના ટાંકામાં નર્મદાનું પાણી ઠાલવવાનું આશ્વાસન આપ્યું હતું. આથી ગામ લોકોએ વર્ષો પહેલાં સ્વખર્ચે પાણીનો ટાંકો બનાવ્યો હતો, પણ તંત્રએ આજ દિન સુધી પાણી ટાંકામાં નર્મદાનું પાણી ન ઠાલવાતા ગામ લોકોને પાણીની ગંભીર સમસ્યા ઠેરની ઠેર જ રહી ગઈ છે. પાણીનો બોર ડૂબી જતાં હવે પાણીની પરિસ્થિતિ પહોંચી વળવા માટે ગામ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. શક્તિનગર ગામમાં પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાઈ છે, ત્યારે ગામ લોકો આવતો પાણીની ટેન્કરના પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાય છે. ત્યારે ગામ લોકો હાલ તો પાણીની ટેન્કરના 500 રૂપિયા દેવા પડતા હોવાની ગામ લોકો જણાવી રહ્યા છે. ત્યારે મહિલાઓ દ્વારા ગામના પાણીના સંપ પર જ્યાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. મહેન્દ્ર મારુ સાથે સોમ ભરવાડ, ZSTV હળવદ. બોલ, તમારા ગામમાં પાણીની સમસ્યા કેટલા દિવસ છે? પાણી ભરવા જાવ કે મજૂરી કરવા જાવ કે ઘરનું કામ કરું, શું કરું? બાળકોને નિશાળે પણ મેકવાના હોય, પણ પાણી વગર નવરા ધોયા વગર ક્યાં મેકવાના? અત્યારે પીવાનું પાણી ક્યાં? અત્યારે 2-3-4 કિલોમીટર માથા દૂર પાણી ભરવા જઈ રહી અને એને વેલું હોય તો જઈને પ્રયત્ન હોય તો પાણી એમાં પણ ન હોય. અને માલ તોર માટે પાણી ની મોકલી તો સાહેબ પાસે તગડે નયા નવરાયા વગર ના, તો અમારે ક્યાંથી નવરાવો પાણી વગર? અત્યારે પીવા લાયક પાણી પીવા લાયક ઠામ કોઈ નથી. અહીંયા લાઈટ ન હોય કોણ ભરવા દે પાણી? હળવદ માં કિનારે આવતી અહીંયા છે લાંબા થી તો વાડીએ બેસાડે. અહીંયા ગામમાં કોઈ ફિલ્ટર પ્લાન્ટ છે પાણીનો? શું સમસ્યા છે તમારે? સમસ્યા શું? પગની તકલીફ છે, પાણી પીવા આવતું નથી. બહુ છોકરા વાડીએ વિયે ગયા હોય, અમે 3-4 દિવસ તો પાણી વિના બેઠા હોય, શું કરી? ભલાય નહીં. પીવા લાયક પાણી ક્યાંથી નથી આવતું? આ તો 2 મહિના થયા તો આવતું જ નથી. તો એવું ખારું મોરું આવતું પીતા ને એમને રેડવતા હતા. આ પગમાં તકલીફ થઈ ગઈ, હલાતું નથી. ખારું પાણી પીવાથી શું થતું? ખારું પાણી ત્યાં પગ જલાઈ ગયા, ચક્કર આવી જાય. પાણી ખારું પીવામાં આવે, બહુ છોકરા કામે ધંધે વિયા જાય, કોણ હોય ઘીરે?